હે મિશ્રી, હે માનવ, ચાલને દરિયા કાંઠે ઘર ઘર રમીએ. હા માનવ, ચાલ. અમે આપણા બેના મમ્મીઓ તો પાણીપુરી ખાવામાં મસ્ત છે. હા હો, આપણા મમ્મીઓનું બાવા હિન્દી તો સોમનાથના દરિયા કાંઠે 2 કિલોમીટર સુધી સંભળાય છે. આ જો. ઓ પાણીપુરી વાલે ભૈયા, જરા મોટી મોટી પૂરી દેના, કાણાવાળી નહીં દેના. કાણાવાળી પૂરી મેં સે ચણા નિકલ જાતા હૈ ઓર પાણી કોણી તરકાતા હૈ ફિર ખાટી ખાટી વાઇસ આવતી હૈ. વાહ, આમ તો જો મિશ્રી, કેવો સરસ દરિયો છે. તને કદી તારા મમ્મીએ દરિયાની વાર્તા કહી છે? ના યાર, તું કોઈને કહેતો નહીં, પણ મારા મમ્મી વોટ્સએપમાંથી ફ્રી ક્યાં થાય છે? સેમ પીચ, ધેર ઇઝ અ ડ્રાઉટ ઓફ સ્ટોરી ટેલિંગ. યપ, સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ કે આ બાળ વાર્તાના દુકાળમાં અમારી સહાય કરો ને. કમોન મિશ્રી, સોમનાથ દાદા કદાચ ફ્રી પણ ના હોય, કારણ કે તેમની પાસે નોટબંધીવાળા, GST વાળા, પરણવાવાળા, છૂટાછેડાવાળા, કોણ જાણે કેટલા દુખ્યોનો ટ્રાફિક હોય. આપણે આપણા દરિયાદેવને પ્રાર્થના કરીએ તો? આર યુ ગોઈંગ મેડ માનો? તારી પ્રાર્થના સાંભળીને શું આવડું મોટો દરિયો તને વાર્તા કહેવા આવશે? કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી. કવિ હરિવંશરાય બચ્ચન, પાઠ નંબર 3, પાના નંબર 15. હે ભગવાન, લેટ્સ ટ્રાય બેબી. લાગે તો બાણ, નહીતર થોથા તો છે જ ને. ચાલ પ્રાર્થના કર મારી સાથે. હે દરિયાદેવ વાર્તા કહો, હે દરિયાદેવ વાર્તા કહો, હે દરિયાદેવ વાર્તા કહો, હે દરિયાદેવ અમને વાર્તા કહો, હે દરિયાદેવ અમને વાર્તા કહો, હે દરિયાદેવ અમને વાર્તા કહો, હે દરિયાદેવ વાર્તા કહો, હે દરિયાદેવ વાર્તા કહો, વાર્તા કહો, વાર્તા કહો. દરિયો માનો આ જો. હેલો વડીલ, તમે કોણ છો? અનંતકાળથી અસંખ્ય રત્નોને મારા પેટાળમાં સંગ્રહીને બેઠેલો હું રત્નાકર. અંકલ, તમે ગુજરાતીમાં બોલો ને. આમાં શું છે, અમે નાનકડા છીએ ને, એટલે થોડું ટેન્શન થાય છે. ને મારી પાસે પેન્ટ પણ એક જ છે. અરે ડરો નહીં મારા પ્યારા નચિકેતાઓ, હું એ જ છું જેને તમે બોલાવ્યો છે, સાચા હૃદયથી યાદ કર્યો છે. સોમનાથનો રત્નાકર મેં નિહાળ્યા કંઈક દિવાકર, કેટલા રાજા કેટલા ચાકર, ઊભો છું હું સદીઓથી કંઈક કથાઓનો સાક્ષી બનીને. મને ખબર છે ગુર્જર ભૂમિની સાચી અમીરાત કઈ, સાચી સોગાત કઈ, ગુજરાતની સૌથી જૂની વાત કઈ અને નાત કઈ. મેં મારી સગી આંખે આ ભૂમિ પર થયેલા વિશ્વાસઘાત દેખ્યા છે અને આઘાત ઝીલ્યા છે. આ પ્રદેશને નક્ષી પ્રેમ કરનાર કેક નરપુંગુએ મારામાં ચરણો ધોયા છે. કેટલાય દગાખોરોના લોહી મારા કાંઠે વહ્યા છે, તો કેટલાય સંતો કવિઓ એક તારો લઈને મને ભજનો સંભળાવ્યા છે. કેટલાય પ્રીત ઘેલા પંખીડાઓ મીત માંડી કલાકો મારા કાંઠે બેઠા છે. હા, લાખો કરોડો કિસ્સાઓ મારા પેટમાં સંગ્રહીને બેઠો છું હું, કારણ કે દરિયો છું હું, દધી છું, સમંદર છું, રત્નાકર છું હું. વંદન દાદા વંદન. તમે અમને વાર્તા કહી શકો? ગુજરાતમાં શું શું બન્યું હતું, કેવું હતું આ ગુજરાત, એની વાર્તા. ચાલો નચિકેતાઓ, આજે તમને ગુર્જર પ્રાંતની રજેરજ અને પળપળની પ્રદક્ષિણા કરાવું. ઈશ્વરના કોઈ અનન્ય આશીર્વાદથી સર્જાયેલો આ ગુર્જર દેશ, રંગીન પહેરવેશ, બોલી વિશેષ અને અલગ અલગ પ્રાંતનું સંગીત સવિશેષ. પેલા મ્યુઝિક હતું દાદા? આઈ મીન વિધાઉટ સ્પીકર્સ, માઇક એન્ડ કમ્પ્યુટર્સ, હાઉ કેન. અરે બેટા, પહેલા તું શુભારંભ તો કર, પછી તને ભવાઈના ગણપતિજી સંભળાવવા છે.